ત્યારે આખો આ મુદ્દો શું છે તેના વિશે પણ વાત કરવામાં આવે। धरोई डेम मुद्दे शा माटे विवाद थई शके छे तेनी पण वात करीए। ग्राफिक्स थकी आपने दर्शावी दईए के महत्वना फेक्टर्स क्या होई शके आमां। राजस्थानना उदयपुरना कोटड़ामां बे डेम बंधाशे एटले के गहलोत सरकारे आ निर्णय कर्यो छे। भूजा अने चाक सांडमारिया नामना बे डेम बंधाशे। राजस्थान सरकार तरफथी आ क्यांक रजूआत करवामां आवी छे। राजस्थान सरकारे फाळव्या छे रूपिया 3000 करोड़, जेना कारणे राजस्थान ने पण पाणीनो एक स्त्रोत मळी रहे तेवो क्यांक उद्देश्य गहलोत सरकारनो होई शके। बीजी तरफ एवी पण वात छे के बे डेम पाछळ रूपिया 1800 करोड़ रूपिया खर्चाशे। गहलोत सरकारे आ निर्णय कर्यो छे परंतु गुजरातमां तेनो विरोध थई रह्यो छे। अने 3 टनलना निर्माण पाछळ रूपिया 1200 करोड़नो खर्च कराशे। आ रीतनी आखी योजना क्यांक बनावामां आवी छे अने गहलोत सरकारे आ निर्णय कर्यो छे। 3 टनल द्वारा बन्ने डेममां पाणी भरवामां आवशे तेवुं पण आयोजन करवानो भविष्यमां विचार छे। धरोईना कैचमेंट विस्तारमां डेम बांधवानो निर्णय छे अने अहींथी ज विवादनी शरूआत थई छे, कारण के धरोई डेममां क्यांक पाणीनो स्त्रोत छे जे उत्तर गुजरातना खेडूतो माटे महत्वपूर्ण छे। धरोई डेमना स्त्राव विस्तारमां बे डेमनुं निर्माण एटले गुजरात केम वांधो उठावी रह्युं छे ते पण आपणे बताविए। धरोई डेममां आવતો પાણીનો જથ્થો અવરોધાશે તેમ ગુજરાત તરફથી કહેવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન છે ધરોઈ ડેમ અને આ વિશાળ ડેમ કે જેનો જળસ્ત્રોત અવરોધાય તો ખેડૂતોને નુકસાન થાય તેવો ગુજરાતનો દાવો છે। ત્યારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લાને તેની વ્યાપક અસર થાય એમ છે તેવો પણ દાવો અહીંના નિવેદનોમાં કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ 5 જિલ્લાને પીવાનું પાણી પહોંચાડે છે આ ધરોઈ ડેમ અને ક્યાંક જળસ્ત્રોતને લઈને તેને અવરોધાય તેવી વાત કરવામાં આવી છે। સૂકો વિસ્તાર હોવાથી પહેલાથી ઉત્તર ગુજરાતમાં પાણીની તંગી છે, તેવામાં જો રાજસ્થાન ડેમ બનાવે તો આ જળસ્ત્રોતમાં ક્યાંક કટોતી આવી શકે છે। રાજસ્થાનમાં ડેમ બને તો પાણીની અછત વધી શકે છે તેવી પણ ક્યાંક ગુજરાત તરફથી વાત કહેવામાં આવી રહી છે। તેની વચ્ચે હવે શું થાય છે આ મુદ્દે તે પણ જોવું રસપ્રદ રહેશે। राजस्थान सरकारे तो निर्णय करी लीधो छे परंतु सरकार आ अंगे शुं अभ्यास करशे, जल संधि मुजब डेम बनावी शकाय के केम ते पण एक विचार करवो अहीं जरूरी बनी जशे। आ साथे डेम बनवाथी गुजरात ने केटली असर थशे तेनो पण एक अभ्यास करवामां आवशे, कारण के जे दावा करवामां आवी रह्या छे ते जमीनी स्तर पर केटला साचा छे तेनो पण अभ्यास करवो जरूरी बनी जशे। बंने राज्यों वच्चे केवी रीते पाणी वहेंचाशे, कारण के जो राजस्थान सरकार पण અનિવાર્યતા જણાવતી હોય આ ડેમને લઈને તો પછી બંને તરફથી વિચાર કરવો પણ એટલો મહત્વનો બની જાય છે। પાણીની ફાળવણી કેવી રીતે કરવામાં આવશે, કઈ રીતનું ડિસ્ટ્રિબ્યુશન હશે તેને લઈને પણ આગામી દિવસમાં અભ્યાસ કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં પાણીની આવક વધશે કે ઘટશે, કારણ કે હાલ તો જે દાવા કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ હવે જરૂરી માપદંડો નક્કી કરવામાં આવશે અને ઉત્તર ગુજરાતમાં પાણીની શું સ્થિતિ રહેશે તેનો પણ અભ્યાસ કરવો જરૂરી બની જશે। પાણી મુદ્દે ગુજરાતને અન્યાય તો નથી થતો ને દાવો તો કરવામાં આવી રહ્યો છે, પોલિટિકલ નિવેદનો પણ સામે આવી રહ્યા છે, પરંતુ ખરેખર જમીની વાસ્તવિકતા શું બની શકે છે ડેમને લઈને તે પણ વિચારવામાં આવશે, તેના પર મંથન કરવામાં આવશે અને આ મુદ્દે કોઈ સુખદ નિવારણ આવે તેવા પણ પ્રયત્ન કરવામાં આવશે તેવું પણ એક નિવેદન સામે આવ્યું છે।